ઘટના નથી બનતી એના નાયકો એટલે ઘટના બને છે આવવું જવું મળવું એવી નાની નાની ઘટના હોય કેન્દ્રમાં પણ વધારે તો એમાં સંવેદનાઓ છે વધારે ભાર આપ્યો છે એ બંનેના એક્શન રિએક્શન શું છે એમના મળવાથી કેવા વલયો જન્મે છે અથવા તો છૂટા પડવાથી પણ શું થાય છે આજનો માણસ બહાર કંઈક જુદું જીવે છે મગજમાં કંઈક જુદું ચાલે છે એ વાત ઉપર આ નવસર્જકો કેન્દ્રિત થયા છે ચંદ્રકાંત બક્ષીને યાદ કરેલા આકાર અને પેરાલિસિસ આ નવલકથાઓને પણ જોવા જેવી છે આ સંદર્ભમાં ચંદ્રકાંત બક્ષી થોડાક સુરેશ જ્યોતિથી જુદા પડ્યા કે હું ઘટના વગર ન ચલાવું પણ એ બંનેનો આખરી ધ્યેય તો એ જ છે કે વર્તમાન માણસને આ લેખવો ઘટનાઓને ભલે કેન્દ્રમાં રાખો કે ન રાખો તિરોધાન કરવાની વાત છે એનો રાસ કરવાની વાત નહોતી સુરેશ જોષીએ જ્યારે ઘટનાનું તિરોધાન એટલે કે એની સ્થૂળતા જે છે એ ઘટાડવાની વાત કરી છે છાપામાં જે ઘટના આલેખાય છે એ રીતે વાર્તામાં ન આલેખાય વાત આટલી જ છે ઘટનાને તમે ઓછી આલેખો અને ઘટના બનવા પાછળ કયા પરિબળો છે એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ થાવ એવી અપેક્ષા એ કાળે એટલા માટે હતી કે કાળે એવી જ લખાતી હતી વાર્તાઓ તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પણ પ્રયોગ કેવા થઈ શકે એની દિશા ચીંધવા એમણે વિવેચક વિવેચક તરીકે અને પછી સર્જક તરીકે કામ કરેલું હરિન્દ્ર દવે પળના પ્રતિબિંબ જ્યોતિષ જાનીની ચાખડીએ ચડી ચાયલા હસમુખલાલ મુકુંદ પરીખનું મહાભિનિષ્ક્રમણ શ્રીકાંત શાહની અસ્થિ રાધેશ્યામ શર્માની ફેરો અને સ્વપ્નતીર્થ કિશોર જાદવ રિક્તરાગ અને નિશા ચક્ર લઈને આવે છે અને મધુરાય ચહેરા આપે છે તો આ બધી નવલકથાઓ પેલી પરંપરાગત નવલકથાઓથી પ્રયોગની રીતે પણ જુદી છે એ એમની ભાષાની રીતે પણ જુદી છે માધ્યમને હવે માધ્યમ તરીકે નથી જોતા એક ભાગરૂપે જુએ છે એ પણ એક હિસ્સો છે રચનાનો સંરચના ત્યારે જ બને જ્યારે માધ્યમ ન રહેતા એનો હિસ્સો બની જાય તો ભાષાની રીતે વિવિધ ટેકનિકની રીતે એની આલેખાયેલા વિષયોની રીતે અને આ આખી બાબતને જોવાના દ્રષ્ટિકોણની રીતે આ લેખકોની કૃતિઓને જો આપણે નજીકથી જોઈએ તો ખ્યાલ આવે છે કે એમાં આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે અને એ દ્રષ્ટિકોણમાં આપણને પહેલું જે લાગે છે એ એ છે કે એમાં સમાજ કરતા વ્યક્તિ વધારે કેન્દ્રમાં છે અને એક મોટી વાત બની આ દરમિયાન એ છે વિ નાયકનો જન્મ કારણ કે આજ સુધીનો હીરો હતો એ કશુંક શ્રદ્ધાથી જીવતો હતો એ કશિક આશાઓ સાથે જીવતો હતો આધુનિક ગાળાના જે નાયકો છે આ નવલકથાના જે નાયકો છે એ નિરાશામાં જીવે છે એ કૃત્રિમતાને ઓળખી ગયા છે આ જીવનના પ્રશ્નમાં એ મથે છે કે હું શા માટે છું મારું અસ્તિત્વ શા માટે છે હું શું કરું છું આ જે વાત છે એ એને વિનાયક બનાવે છે તો મને લાગે છે કે સમયને ધ્યાનમાં રાખી અને ઝડપથી આ થોડીક એની લાક્ષણિકતાઓ વિશે વાત કરી છે બીજો પ્રશ્નો થી પણ આપણે આ વાતને આગળ ધપાવી શકીએ જીતન આભાર નરેશભાઈ તો મિત્રો આપણે જોઈ શક્યા કે આધુનિકતાએ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે પ્રસાર કરેલો કવિતા ક્ષેત્રે વાર્તા ક્ષેત્રે નવલકથા ક્ષેત્રે આ ઉપरांत આધુનિકતાનું જે એક મુખ્ય લક્ષણ હતું જે આપણી ચર્ચામાંથી બહાર આવ્યું કે પરંપરાનો વિરોધ પરંપરાથી ઉફરા ચાલવાની વૃત્તિ અને પ્રયોગશીલતાનો અતિરેક અને એના કારણે ભાષા ક્ષેત્રે વિષય ક્ષેત્રે અભિવ્યક્તિ અભિવ્યક્તિ ક્ષેત્રે ઘણા બધા પ્રયોગો એ સમયગાળાની અંદર જોવા મળ્યા આધુનિકતાનું મુખ્ય લક્ષણ જ આ પ્રયોગશીલતા હતું જોકે એને કારણે એમ પણ થયું કે આધુનિક સાહિત્ય એ આ આમ જનતાથી કે સામાન્ય લોકોથી થોડું દૂર પણ ગયું અને એના કારણે ઓગણીસો ને એંસી નેવુંના દાયકાની અંદર આ આધુનિક સાહિત્ય ધીમે ધીમે ઓસરતું ગયું અથવા તો સાહિત્યમાં આધુનિકતાનો અંત આવતો ગયો અનેક પરંપરા સાથેનું ફરી જોડાણ અથવા પુનઃસંધાન એ રચાતું ગયું અને અનુઆધુનિક સાહિત્યનું એ મહત્ત્વનું લક્ષણ બન્યું તો આપણે આવતા એપિસોડમાં હવે અનુઆધુનિક સાહિત્ય વિશે વાત કરવાના છે સાહિત્યના અનુઆધુનિકતા યુગ વિશે વાત કરવાના છીએ અમે જ આટલા મિત્રો એની વાત પણ તમારી સાથે કરીશું તો ફરીથી સર્વનો આભાર તમે લોકોએ અમને સરસ રીતે સાંભળ્યા છે અને મારી સાથે જે મિત્રો છે એમણે પણ સરસ રીતે આધુનિકતાની વાત કરી છે તો આભાર અને આવતા અઠવાડિયે ફરી મળીશું આવજો